ડિંડોલી પોલીસે બાતમીના આધારે બે વાહનચોરોને ઝડપી પાડી 11 વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. સુરત શહેરના છેલ્લા થોડા સમયથી વાહન ચોરીના બનાવની સંખ્યામાં ખૂબ જ વધારો થયો છે. ત્યાં ડિંડોલી પોલીસે બે અઠંગ વાહન ચોરોને અનેકો ચોરીની બાઇક સાથે ઝડપી પાડ્યા છે. જેમાં ડિંડોલી પોલીસને બાતમી મળી હતી કે વાહનચોર પંકજ વિશ્વકર્મા અને મહેશ શર્મા ચોરીની બાઇક સાથે આ વિસ્તારમાં ફરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, જેમાં બંને વાહનચોર આવતા જ પોલીસે તેની અટકાયત કરી હતી અને તેની પાસે રહેલ ગાડીના કાગળિયા માંગતા તે પડી ભાંગ્યા હતા અને પોતાની પાસે રહેલ બાઇક ચોરીની કબૂલાત કરી હતી. તેથી પોલીસે વધુ પૂછપરછમાં ડિંડોલી, વરાછા, પાંડેસરાને ઉધનાના બાઇક ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યા છે, જેમાં 11 ગુનાનો ભેદ ઉકેલવા પામ્યો છે. ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ અને એની અન્ય સ્ટાફ દ્વારા એ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં હકીકત એ મુજબ છે કે બે આરોપીઓ, એકનું નામ પંકજ વીરેન્દ્ર વિશ્વકર્મા અને એકનું નામ પંકજ કુમાર મહેશ મિસ્ત્રી, આ બંને આરોપીઓ કૌટુંબિક શાળા બની વિતાય છે. બંને જણા પોતાના મોજશોખ માટે અને ફરવા માટે વ્હીકલ ચોરી કરતા હતા. જે વ્હીકલ તેઓ કોઈ પણ જગ્યાએથી, જે પાર્કિંગ હોય ત્યાંથી, પોતાની એક પાસે એક માસ્ટર કી હતી, માસ્ટર કી દ્વારા આ વ્હીકલના લોક ખોલી અને ત્યાંથી લઈ જતા હતા અને જ્યાં સુધી એનું પેટ્રોલ પૂરું ન થાય અથવા અન્ય કોઈ એને તકલીફ ન પડે ત્યાં સુધી ચલાવે રાખતા હતા અને ગમે ત્યાં મૂકી દેતા હતા. આ પ્રકારની હિંમત તેઓ ધરાવતા હતા. પોલીસે તેઓની બંનેની ધરપકડ કરી છે અને બંને પાસેથી કુલ 12 વ્હીકલ જપ્ત કરવામાં આવ્યા છે અને હજી પણ અન્ય વ્હીકલ મળી શકવાની સંભાવના હોવાથી પોલીસ એની ફર્ધર પોલીસ કસ્ટડી માટે એપ્લાય કરશે. આ બંને આરોપીઓ દ્વારા જેટલી મુદ્દામાં રિકવરી થઈ છે અત્યાર સુધી, એમાં કુલ 11 ગુના ડિટેક્ટ કરવામાં આવ્યા છે, જેમાં ડિંડોલીના 6, ઉધનાના 2, એક પાંડેસરા, એક વરાછા અને એક લિંબાયતનો ગુનો છે. આ ઉપરાંત અમે અન્ય પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરી રહ્યા છીએ કે તેમને ત્યાં પણ આવી કોઈ બનાવ બન્યો હોય તો પોલીસ ડિંડોલી પોલીસને સંપર્ક કરે, જેથી અન્ય કોઈ ગુના હોય એ પણ રિકવર થઈ શકે. આમ ડિંડોલી પોલીસને બે વાહન ચોરો પકડતા મોટી સફળતા મળી આવી છે, જેમાં 11 વાહન ચોરીનો ભેદ ઉકેલવા પામ્યો છે. અસર સેટા સાથે અઝર કુરેશી.